કાલાવડ તાલુકા ઉપરાંત નિકવા તેમજ નવા ગામ મુકામે આજ રોજ સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ તિરંગાને સલામી આપી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ શ્રી ઉસ્કુદ એજ્યુકેશન ટ્રસ્ટ નિકોવા દ્વારા નિકોવા ગામ અલવર નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. કાલાવડ તાલુકામાં તેમજ નિકાવા અને નવા ગામે આજ રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ભારત માતાના જય દોષના નારા સાથે પ્રભાત ફેરી નીકળી હતી. ત્યારબાદ ભારતની આન બાન શાન એવા તિરંગાને લહેરાવીને પરેડની સાથે સલામી આપીને રાષ્ટ્રગાન ગાયું હતું. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો હતો. ત્યારથી સમગ્ર દેશમાં આપણે આ રાષ્ટ્રીય તહેવાર તરીકે હલ્લો સાથે ઉજવાઈ રહ્યો છે, જેને અનુસંધાને આજે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં તેમજ ગ્રામ્યમાં દેશભક્તિના ગીતો, વક્તવ્યો તેમજ વિવિધ થીમ્સોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને આઝાદીના જશ્નની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ શ્રી ઉત્કર્ષ એજ્યુકેશન ટ્રસ્ટ નિકાવા દ્વારા નિકાવા ગામના વિદ્યાર્થીઓ જે વિવિધ ફેકલ્ટીમાં ઉચ્ચ ટકાવાળી મેળવેલ છે તે તમામને શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય પર્વ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાઈને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંધેડિયા સાથે ભોજાભાઈ વી ટોયરા, ZSTV, કાલાવડ. શુભ સંકલ્પ સાથે એનો ગૌરવ લઈએ. હેલો, હું છું વિભૂતિ ચાંગાણી. કાલાવડ તાલુકાની અંદર આવેલ ડીકે કપૂરિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર આજે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવેલ હતું. આ 73મા આપણા સ્વતંત્ર દિન નિમિત્તે આપણે સૌએ સાથે મળી અને સંકલ્પ લેવો જોઈએ કે આપણે આપણા ભારતની આનબાણ અને શાન જળવાઈ રહે તે માટે આપણે સારો એવો સંકલ્પ કરીને આપણે રાષ્ટ્રગીત ગાઈને તેમજ રાષ્ટ્રધ્વજ લહેરાવીને આપણે ધ્વજવંદન કરી અને આપણા રાષ્ટ્રને એક બનાવવો એવો સંકલ્પ લેવો જોઈએ.